આમ તો લોકઅપનું નામ સાંભળી એટલે ખબર પડે જ કે ગુનો કર્યો હોય એટલે હવાલાતમાં જવાનું છે અને લગભગ ગુનાહિત પ્રવૃત્તિ કરનાર જ આની સફરે જાય કારણ કે ગુનાકારે બાદ જ તેને પછતાવો થતો હોય છે પરંતુ એ સમય દરમિયાન જ પગલું ભરાઈ ગયું હોય તેને કોઈ રોકી શકે પણ અપરાધ બાદ જો હવાલાતમાં જ ગુનાહિત કાર્ય કરવા પ્રેરિત લોકોનું હૃદય અને માનસ બદલાઈ જાય તો સમાજમાં અપરાધ ઓછું થાય અને અપરાધ કરનાર વ્યક્તિ પણ એક સારા માર્ગે દોરાઈ શકે છે અમે સમાજને ઉપયોગી બની સારો સાબિત થાય તેને અનુલક્ષીને સરદારનગરના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી જેમના દ્વારા ગુનેગારોના માનસપટ પરથી ગુનાઓના વિચારો દૂર કરવા સ્ટેશન લોકઅપમાં બૂધ પાઠ આપતા પેઇન્ટિંગ બનાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું આ ઉપરાંત સમગ્ર પોલીસ સ્ટેશનને અલગ અલગ થીમ જેમ કે અપરાધ છોડો પરિવાર બચાવો બેટી બચાવો બેટી પઢાઓ દારૂબંધી તેમજ અન્ય સંદેશ આપતા પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું આવી અનોખી થીમ ધરાવતા પેઇન્ટિંગ સાથે સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવાની પહેલ સરદારનગર પીઆઈ જાદવ દ્વારા કરવામાં આવી અને પેઇન્ટિંગ દ્વારા જાગૃતિનો સંદેશો આપતું ગુજરાતનું સૌપ્રથમ આ પોલીસ સ્ટેશન સરદારનગર બન્યું છે જેમાં ગુનેગારોને માનસ પરથી ગુનાખોરીના વિચારોને દૂર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો ગુનેગારો જેલમાં જઈને બૂધ પાઠ લે તેના કરતાં પોલીસ સ્ટેશનમાં જ પોસ્ટરો જોઈને તેમનું માનસ બદલાય તે હેતુથી આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે પીઆઈ સીઆર જાદવે સાબરકાંઠાના આઈપીએસ દ્વારા તેના રૂલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના પોસ્ટર બનાવવામાં આવ્યા તે વિડીયો યુટ્યુબ પર જોઈ પ્રેરિત થઈને ત્યાં જે ચિત્રકારે આ ભીંત ચિત્ર બનાવ્યા હતા તેમનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા દ્વારા મેળવી તેમણે આ અંગે વાત કરી હતી ચિત્રકાર પોતે હિંમતનગરની હિંમત સ્કૂલમાં આચાર્ય છે અને નિસ્વાર્થ ભાવે આ ચિત્રોને પોલીસ સ્ટેશનની દિવાલ પર કંડાવ્યા હતા આ સિવાય પીઆઈ દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં સ્ટાફ માટે જીમની વ્યવસ્થા કરવામાં આવી છે જે પોલીસ મિત્રો કામની વ્યસ્તતાને લઈને પોતાના શરીરની કાળજી નથી રાખી શકતા તેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે આમ સરદારનગરના પીઆઈની આ અનોખી પહેલમાં ખરેખર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત કરે છે અને સમાજમાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકો પણ સમાજ માટે કંઈક કરી બતાવે સાચી પૂર્ણતાનો અહેસાસ જોવા મળશે સરદારનગર પીઆઈ અને તમામ સ્ટાફ આ પહેલ માટે ખરેખર અભિનંદનને પાત્ર છે અને તેમને આ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કાર્ય બદલ સલામ જે રીતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ એસીપી સાહેબ નવની સૂચના આધારે અમદાવાદ પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે તેમાં મુખ્યત્વે મને જે સર્વધર્મ સંભાવની જે થીમ ઉપર થેલીસેમિયાગ્રસ્ત બાળકો માટે અમદાવાદ પોલીસે લગભગ 1100-1200 જેટલી બોટલો એકત્રિત કરેલ તે થીમ મને પસંદ આવેલ અને તે અનુસંધાને તથા ઉપરી અધિકારીની સૂચના આધારે જે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને મિત્રતાપૂર્ણ વ્યવહારો બંધાય તથા ગુનાખોરી ઘટે ગુનેગારો સુધરે અને ગુનાખોરી ઘટે તે આધારે મેં એક યુટ્યુબ પર વિડીયો જોયેલો જેમાં હિંમતનગર પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશને આઈપીએસ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પિક્ચરો બનાવેલ જે જોઈ અને મને પણ ખ્યાલ આવે કે આપણા લોકઅપમાં એવા પિક્ચરો મૂકીએ જેથી ગુનેગાર જેલમાં જઈને રીટા ગુનેગાર બને અથવા ત્યાં જઈને સુધરે અને ઘણીવાર મોડું થઈ ગયું હોય તે ના થાય અને અહીંથી સુધરી જાય તે અનુસંધાને આ પિક્ચર જે બનાવનાર છે અમિતભાઈ મનસુરી કરીને છે તેઓનો મેં ફેસબુક પરથી કોન્ટેક્ટ નંબર મેળવી અને તેઓને રાત્રે 11:30 સંપર્ક કર્યો તેઓએ ત્યાં પણ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે સેવા આપેલી અહીં પણ તેઓ પોતાની ટીમ સાથે આવીને નિસ્વાર્થ ભાવે જુદી જુદી થીમ જે અમે પસંદ કરેલી તે થીમ પર જુદા જુદા પિક્ચરો બનાવ્યા અને હાલ પણ પિક્ચરો ચાલુ છે સૌથી પ્રથમ તો અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી જે શી ટીમ પર જે ભાર મૂકી રહ્યા છે કે અમદાવાદમાં મહિલા પોલીસ મહિલાને કોઈ પણ જાતનું કોઈ ન્યુસન્સ નડે નહીં અને કોઈ રોમિયોગીરી અથવા તો કોઈ પણ જાતના અસામાજિક તત્વોની જે હેરાનગતિ હોય મહિલા ગુજરાતમાં જે અડધી રાત્રે પણ ફરી શકે છે નિડરપણે વિના ડરે તે અનુસંધાનની જે શી ટીમ છે સૌ પ્રથમ તો શી ટીમ ત્યારબાદ સર્વધર્મ સંભાવ પર્યાવરણ બચાવો વૃક્ષ બચાવો જળ બચાવો બેટી પઢાઓ સેવ ચાઇલ્ડ સેવ ગર્લ ચાઇલ્ડ તથા સાયબર ઓનલાઈન ફ્રોડ અને દારૂબંધી આ તમામ થીમ ઉપર પિક્ચરો બની રહ્યા છે જાદવ સાહેબ ખાસ તો એક વાત જણાવવાની કે પોલીસ સ્ટેશન નામ પડતા જ સામાન્ય જનમાનસના મગજ ઉપર એક ભયનું વાતાવરણ સવાઈ જતું હોય છે ત્યારે આપના વિચાર આપના મગજમાં જે વિચાર આવ્યો છે કે પોલીસ સ્ટેશનની અંદર જ પેઇન્ટિંગ દ્વારા આ જનમાનસના વિચારને ગાયબ કરવો અને ગુનેગારોના મગજમાંથી જે વિચારો ગુનાના વિચારો ગાયબ કરવા કઈ રીતે આવ્યો આપને આ વિચાર જે રીતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ એસીપી સાહેબ
નવની સૂચના આધારે અમદાવાદ પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે તેમાં મુખ્યત્વે મને જે સર્વધર્મ સંભાવની જે થીમ ઉપર થેલીસેમિયાગ્રસ્ત બાળકો માટે અમદાવાદ પોલીસે લગભગ 1100-1200 જેટલી બોટલો એકત્રિત કરેલ તે થીમ મને પસંદ આવેલ અને તે અનુસંધાને તથા ઉપરી અધિકારીની સૂચના આધારે જે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને મિત્રતાપૂર્ણ વ્યવહારો બંધાય તથા ગુનાખોરી ઘટે, ગુનેગારો સુધરે અને ગુનાખોરી ઘટે તે આધારે મેં એક યુટ્યુબ પર વિડીયો જોયેલો જેમાં હિંમતનગર પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશને આઈપીએસ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબે પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પિક્ચરો બનાવેલ જે જોઈ અને મને પણ ખ્યાલ આવે કે આપણા લોકઅપમાં એવા પિક્ચરો મૂકીએ જેથી ગુનેગાર જેલમાં જઈને રીઢા ગુનેગાર બને અથવા ત્યાં જઈને સુધરે અને ઘણીવાર મોડું થઈ ગયું હોય તે ના થાય અને અહીંથી સુધરી જાય તે અનુસંધાને આ પિક્ચર જે બનાવનાર છે એ અમિતભાઈ મનસુરી કરીને છે. તેઓનો મેં ફેસબુક પરથી કોન્ટેક્ટ નંબર મેળવી અને તેઓને રાત્રે 11:30 સંપર્ક કર્યો. તેઓએ ત્યાં પણ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્ય સેવા આપેલી. અહીં પણ તેઓ પોતાની ટીમ સાથે આવીને નિસ્વાર્થ ભાવે જુદી જુદી થીમ જે અમે પસંદ કરેલી તે થીમ પર જુદા જુદા પિક્ચરો બનાવ્યા અને હાલ પણ પિક્ચરો ચાલુ છે. સૌથી પ્રથમ તો અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી જે શી ટીમ પર જે ભાર મૂકી રહ્યા છે કે અમદાવાદમાં મહિલા પોલીસ મહિલાને કોઈ પણ જાતનું કોઈ ન્યુસન્સ નડે નહીં અને કોઈ રોમિયોગીરી અથવા તો કોઈ પણ જાતના અસામાજિક તત્વોનું જે હેરાનગતિ હોય મહિલા ગુજરાતમાં જે અડધી રાત્રે પણ ફરી શકે છે નિડરપણે વિના ડરે તે અનુસંધાનની જે શી ટીમ છે, સૌ પ્રથમ તો શી ટીમ, ત્યારબાદ સર્વધર્મ સંભાવ, પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો, જળ બચાવો, બેટી બચાવો બેટી પઢાઓ, સેવ ચાઇલ્ડ સેવ ગર્લ ચાઇલ્ડ તથા સાયબર ઓનલાઈન ફ્રોડ અને દારૂબંધી આ તમામ થીમ ઉપર પિક્ચરો બની રહ્યા છે. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.